સુરતના કેન્દ્રીય જળ સંચય વિભાગની મંત્રી સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને બિહારના ઉપમુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા જળસંચય કાર્યક્રમમાં જળસંચય માટે જયઘોષ કરાયો હતો. સુરીનગરી તરીકે જાણીતા અને તાપી કિનારે વસેલા સુરત શહેરના આંગણેથી જળસંચય માટે જયઘોષ કરાયો છે. રવિવારે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જળસંચય જનભાગીદારી જન આંદોલન કાર્યક્રમના આયોજન સાથે જનજાગૃતિ જૂથ પ્રગટાવવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ચારે રાજ્યોએ જળસંચય માટે એકસાથે ડગ માંડવાનો નિર્ધાર કર્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કાર્યક્રમને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા સહિતના રાજ્યોને સાંકળીને અસરકારક કામગીરી થશે. દુનિયાની 18% વસ્તી અને 18% પશુધન ભારતમાં છે, પરંતુ પીવા લાયક માત્ર 4% પાણી છે. જો પાણી માટે યોગ્ય આયોજન નહીં કરીશું તો ભવિષ્યની પેઢીને મોટું નુકસાન થશે. જો કે જળસંચયનું કામ જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થશે એવા મને પૂર્ણ વિશ્વાસ છે. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આશીષ દુબે અને મારી સાથે છે મિસ્ટર સંદીપસિંહ અને રિંકુભાઈ સિંઘ. અમે બધા મધ્યપ્રદેશ વિકાસ પરિષદ મધ્યપ્રદેશ એસોસિએશન માંથી છીએ. આજે માનનીય પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને માનનીય સી આર પાટીલ સાહેબ પ્રેરણાથી આજે કાર્યક્રમ જે કેજ તરેનું છે તેમાં મધ્યપ્રદેશમાં કુલ ટોટલ 3500 કરતા વધારે રિચાર્જ બોર્ડ નું ઓલરેડી આયોજન થઈ ગયું છે અને એની કામગીરી આજે આ કાર્યક્રમ પછી ટૂંક જ સમયમાં હાથ ધરી અને મધ્યપ્રદેશમાં આ રિચાર્જ બોર્ડની કામગીરી સત્વરે ચાલુ થાય અને વહેલી તકે પૂરું થાય તેવું હાલમાં આયોજન છે. પ્રાથમિક તબક્કે 3500 જેટલા બોર્ડનું આયોજન છે અને અત્યારે જે રીતે ડિમાન્ડ ત્યાંથી લોકોને ઇન્ટરેસ્ટ અને અહીંયાના લોકોનો ઇન્ટરેસ્ટ છે તે રીતે જોતાં ખૂબ જ મોટી સંખ્યામાં રિચાર્જ બોર્ડની કામગીરી થશે. રિચાર્જ બોર્ડથી પાણીનો ભૂગર્ભ જે જળ છે તેનું પાણીનું લેવલ ઊંચું આવશે અને ભવિષ્યમાં જે માનનીય પ્રધાનમંત્રી સાહેબ અને માનનીય પાટીલ સાહેબનું જે વિઝન છે કે જેથી ભૂગર્ભ જળમાંથી લોકોને પૂરતું પાણી મળી રહે અને પાણીનો વરસાદના પાણીનો ખરેખર ભૂગર્ભમાં સંચય થાય તેના હેતુથી આ આખું એક પ્રોગ્રામ એક આખું નક્કી કરવામાં આવેલું છે અને તે પ્રમાણે ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. અને આજની તમે જો તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે લોકો મધ્યપ્રદેશના, એની સાથે સાથે રાજસ્થાન અને બિહારના પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊભા છે, કાર્યકરો છે અને એ ખૂબ જ મોટું પ્રતિસાદ અમને મળી રહેલું છે અને અમે ખૂબ જ સફળતાથી આ કાર્યક્રમ પૂરું પાડશું એવી અમને આશા છે. મધ્યપ્રદેશમાં અત્યારે પાણી જે જમીનમાં છે એ કેટલા ફૂટ? મધ્યપ્રદેશની વાત કરું તો આપણે જે રીતે ઇન્દોરને બહુ ઓળખી કે સુરત અને ઇન્દોર બંને નંબર વન શહેરો ગણાય છે એટલે આપણે સુરતમાં જોઈએ તો 50-60 ફૂટ આપણે બોર કરીએ એટલે પાણી આવી જતું હોય અને આપણે એ રિચાર્જ એટલા માટે કરીએ છીએ કે ખારું પાણી મીઠું થાય. મધ્યપ્રદેશમાં 160 મીટર એટલે 560 ફૂટ, ઇન્દોરમાં આજની તારીખમાં 560 ફૂટે પાણી છે અને એ પણ બોર કર્યા પછી પાણી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી એટલે જેથી રિચાર્જ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાં જે નદી છે નર્મદા નદી છે તે બી લગભગ 100 કિલોમીટર જેવા ડિસ્ટન્સ પર છે એટલે બહુ પાણી નદીથી પણ મળી શકે તેવું નથી એટલે લોકલ પાણીનો સંચય થાય તેના માટેનું આ બોરનું આયોજન ખરેખર ખૂબ જ ત્યાં એમપીને લાભ થશે અને ઇન્દોર જેવા શહેરને જ્યાં 560 ફીટ એટલે તમે વિચાર કરી શકો કેટલું પાણી અંદર જતું રહ્યું છે તે ખૂબ જ લોકોને મદદરૂપ થશે. ઓકે, આભાર. આજ કા જો પ્રોગ્રામ હૈ એક પ્રોગ્રામ વો થા કિસી કિસી જમાને મેં સદીઓ પહેલે ભાગીરથ ગંગા કો જો હૈ અપની ધરતી પર લેકર આયે થે ઓર આજ ઇસી તરીકે કા કુછ જો હૈ કાર્યક્રમ हमारे मोदी जी और जल शक्ति मंत्री श्री सी आर पाटिल साहब ये कोशिश कर रहे हैं कि पूरे देश में पानी की कमी ना हो इसके लिए वाटर हार्वेस्टिंग और जल संचय के लिए जो इतना बड़ा उन्होंने आयोजन किया है सच में हमारी जो आने वाली पीढ़ियां हैं वो किसी भी तरीके से पानी के बिना ना रहे इसका जो आयोजन किया जा रहा है वो सच में अभूतपूर्व है और मैं मोदी जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूँ. खासकर हमारे जल शक्ति मंत्री श्री सी आर पाटिल साहब को भी बहुत बहुत बधाई देता हूं कि उन्होंने इस तरीके के कार्यक्रम का आयोजन किया. आने वाले समय में पानी का खास क्या कितना बड़ा महत्व और क्या लोगों को कही था? जैसे कि कहा जाता है कि तीसरा विश्व युद्ध अगर होगा तो पानी के लिए होगा
तो मेरे को ऐसा लगता है कि पानी के बिना जो हमारी जिंदगी का हम सोच ही नहीं सकते, तो इसलिए हमारे जीवन में हम समझते हैं कि पानी का मूल्य क्या है। तो हमको अगर ये चीज का बचाने का और इसका जो हमको संग्रह करने का जो आज आयोजन किया जा रहा है, सचमुच में ये बहुत अभूतपूर्व है। थैंक यू।